દ્વારા આયોજિત વિડિયો લેક્ચરમાં પણ્યા હેમાલી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બાળકો, તમને તો ખબર જ હશે કે હેમાલી મેડમ તમને કયો સબ્જેક્ટ ભણાવે છે, બરાબર ને? હિન્દી. યાદ આવી ગયું, બરાબર? તો આ જ રીતે આપણે દિવાળીના વેકેશન પછી પણ આ જ રીતે ઓનલાઈન લેક્ચર ભણવાના છે. તો હવે આપણે નવી બુકમાં ભણશું ને હિન્દી. આપણી જે પહેલા સેમની હિન્દીની બુક હતી બાળકો, એ તો હવે પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે બીજા સેમની જે હિન્દીની બુક છે એમાં ભણવાનું સ્ટાર્ટ કરશું, બરાબર? તો બધા બાળકો હિન્દીની બીજા સેમની બુક લઈ લેશે, બરાબર? અને જો ન લીધી હોય તો તમારા મમ્મી પપ્પાને કહેજો કે સ્ટેશનરીમાં તપાસ કરી લે, એટલે મળી જશે, બરાબર? ત્યાં સુધી આપણે જે બેઝિક છે એ થોડુંક આગળ ભણીશું. અને બાળકો, આજથી હું તમને એક વાત કહું, હવેથી આપણે આપણા હિન્દીના પીરિયડમાં હિન્દીમાં જ વાત કરીશું, બરાબર? તમે પણ હિન્દીમાં બોલજો તમારા ઘરે, તમારા મમ્મી પપ્પા સાથે, તમારા ફ્રેન્ડ સાથે, અને હું પણ તમને જે કઈ ભણાવીશ એ હિન્દીમાં જ ભણાવીશ, બરાબર? જ્યારે આપણે બાળકો ક્યાંય પણ બહાર જઈએ ને ફરવા, તો વધારે હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમે પણ અત્યારથી હિન્દી બોલવાની પ્રેક્ટિસ કરશો, તો તમે પણ જ્યારે મમ્મી પપ્પા સાથે ક્યાંય બહાર જશો તો તમે પણ ફટાફટ કઈ પણ જવાબ આપી શકશો, બરાબર? તો હવેથી આપણે હિન્દીમાં વાત કરીશું. ચાલો બાળકો, આપણી જે હિન્દીની બીજા સેમની બુક છે એમાં આપણે આ સેમમાં 30 ચેપ્ટર ભણવાના છે. કેટલા ભણવાના છે? 30 ચેપ્ટર, બરાબર? તો એમાં સૌથી પહેલું ચેપ્ટર છે હિન્દી વર્ણમાલા, બરાબર? તમને ખબર જ છે કે એમાં શું આપેલું છે, સ્વર અને વ્યંજન, બરાબર? કે જે આપણે પહેલા સેમમાં ભણી ચૂક્યા છીએ, સ્વર અને વ્યંજન. તમે જોઈ જ શકો છો કે કઈ રીતે લખેલા છે. સ્વર, તો કે સ્વર કેટલા હોય છે બાળકો? 13, અને વ્યંજન 36. તો ચાલો આપણે હવે તે ધ્યાનથી જોઈ લઈએ. પહેલેથી અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અહ. દેખા આપને ઇસ તરહ સે 13 સ્વર હોતે હૈ. કિતને હોતે હૈ? 13. और व्यंजन कितने होते हैं? 36. जैसे आप गुजराती में पढ़ते हैं वैसे ही 36, लेकिन हमें यहाँ पे किस तरह से लिखना है? हिंदी में लिखना है. और हिंदी में किस तरह से लिखना है? हम हिंदी के कोई भी अक्षर लिखे तो उस पर लाइन करना जरूरी है. अगर हम लाइन नहीं करेंगे तो हमारा लिखा हुआ अक्षर आधा होगा और हमारे मार्क्स भी कट जाएंगे. तो ये बात आपको भूलनी नहीं है. स्वर और व्यंजन, देखा यहाँ पर क्वेश्चन 1, वर्णमाला पूर्ण करो. यहाँ पर हमें आधे अक्षर लिख के दिखाई दे रहे हैं और आधे अक्षर की जगह खाली है, तो हमें अपने आप एक के बाद एक अक्षर जो बाकी है वो पूरा करना है. अ आ ई ई उ उ रु ए ऐ ओ औ अम अह. ठीक है, इस तरह से. क्वेश्चन 2, खाली जगह भरो. यहाँ पर क्या है, जो व्यंजन है उसमें हमें कई अक्षर बाकी दिखाई दे रहे हैं, वो हमें भरने हैं. जो अक्षर बाकी है वो हमें अपने आप पूरे करने हैं. आप देख सकते हैं कि इस बुक में किस तरह लिखा हुआ है, लेकिन आपकी बुक में लिखा हुआ नहीं होगा, तो उसे आपको अपने आप लिखना है. ठीक है, क ख ग घ ट ठ ड ढ ळ त थ द ध न प फ ब भ म य र ल व ष ष स ह क्ष त्र ग्न और श. इस तरह से. ठीक है, तो आपको भी अपनी बुक में इस तरह से ही लिखना है. आज होमवर्क में क्या होगा बच्चों, आपको भी जब आपके हाथ में बुक आए तो इसी तरह से ये पेज पूरा करना है, कंप्लीट करना है. ठीक है, थैंक यू.